नमस्कार, टू ध पॉइंट कार्यक्रममां हूँ ध्वनि आપનું સ્વાગત કરું છું. दर्शक मित्रों, वर्तमान समय में घणा बधा लोको एवा होय छे के जेमणे ओछी मेहनत में घणा बधा रूपया कमावी लेवा होय छे, रातोरात करोड़पति बनी जवू होय छे. अने कोई पण वस्तु में आपणे पहेलेथी ए चोक्कस आपणा जे वडीलो छे एमनी पासेथी पण समझ्यू हशे, सांभळ्यू हशे के क्यारे रातोरात आपणे अमीर नथी बनी शकता, अथवा तो रातोरात अहींया ज्यारे तमाम वस्तुओ मेळवानी जे एक जंखना रहती होय छे, मोटा भागे आपणने बर्बादी तरफ लई जती होय छे. परंतु एना ज कारणे आपणे जोता होईए छे के अनेक एवी लोभामणी स्कीमोमां आपणे फसाता होईए छे, अथवा तो एवी लालचोमां आपणे फसाता होईए छे, अने टुकड़े टुकड़े परंतु जीवनमां सतत एक जो प्रयत्नो थता रहता होय आवा माटे, तो एवी ज एक वस्तुनी आजे आपणे वात करवानी छे. जी हाँ, अत्यारे हाल પણ શ્રાવણ મહિનો જ્યારથી શરૂ થયો છે ત્યારથી અહીંયા જુગારી પ્રવૃત્તિઓ વધી ગઈ છે, અને ઘણા લોકો તો શ્રાવણ મહિનો હોય કે ભાદરવો હોય, બારે માસ તેઓ આ પ્રવૃત્તિઓમાં રહેતા હોય છે. અને એમાં આપણે એ પણ જોયું છે કે આખે આખા પરિવાર બરબાદ થતા હોય છે. જુગાર અહીંયા કહી શકાય કે પત્તાનો હોય, પાનાનો હોય, કે પછી આઈપીએલનો હોય, હરેક જુગાર માણસને બરબાદી તરફ લઈ જતો હોય છે. અને ઘણી બધી વખત માણસની પરિસ્થિતિ એવી આવી જતી હોય છે કે માત્ર ને માત્ર આત્મહત્યા કરવા તરફ પ્રેરાતો હોય છે. આવું અમે નથી કહી રહ્યા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જે સર્વે છે તેના પરથી આ માહિતીઓ બહાર આવી છે. આપને જણાવી દઈએ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જે સર્વે છે તેમાં જે કેટલીક બાબતો બહાર આવી છે તેના વિશે વાત કરીએ તો જુગારની લતવાળા 70% લોકો આત્મહત્યાનો પ્રયાસ કરે છે. અને અહીંયા એનાથી પણ વધારે એક બાબત જણાવી દઈએ, ગેમ્બલિંગ ડિસઓર્ડર છોડવા માટે આવતા 80% દર્દીઓ શ્રાવણ માસમાં નોંધાય છે. જી હા, આપને થશે કે જુગાર માટે પણ આ શબ્દ, પરંતુ હા, ગેમ્બલિંગ ડિસઓર્ડર આ પણ એક માનસિક બીમારી છે. જો સતત જે વ્યક્તિઓ જુગાર રમતા હોય છે અને તે જુગારથી દૂર રહે તો તેમનામાં ચીડિયાપણું જોવા મળે છે, તેમના વર્તનમાં ગુસ્સો જોવા મળે છે. આવા લોકો સતત ને સતત જુગાર રમવા માટે પ્રેરાતા હોય છે, તેના માટે તેઓ પરિવારથી પણ જૂઠું બોલતા હોય છે. અને આ બધાથી પણ બીજી એક બાબત, અને જે સૌથી જોખમી રહેતી હોય છે, કે જુગારમાં હારેલા પૈસા તે ફરી એક વખત મેળવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એ કેવી રીતે, એ પણ જુગાર રમીને જ. એટલે કહેવાય ને કે જે હારેલા લોકો હોય છે એ વધારે હારે છે, અને આ જે વાત છે જુગારીઓ માટે સૌથી વધારે પરફેક્ટ બેસે છે. આ જ સ્થિતિ જુગારીઓની જોવા મળતી હોય છે. ત્યારે આ જ મુદ્દા પર હાલ આપણે ચર્ચા કરવાના છીએ, અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર ધારા દોશી, કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક છે, સાથે મીના વ્યાસ પટેલ કે જેઓ પોતે સાયકોલોજિસ્ટ છે. બંને મહેમાનોનું સ્વાગત છે. ડોક્ટર ધારા, સૌથી પહેલા આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીએ છું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જે એક સર્વે કરવામાં આવ્યો છે, આમ પણ અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, કદાચ કોઈ પણ ધાર્મિક ધર્મમાં એવું કહેવામાં નથી આવ્યું કે આવી જુગારી પ્રવૃત્તિઓ કરો, કદાચ આ સમયની સાથે આપણે બનાવી લીધેલી એક વાત છે. અને શ્રાવણ મહિના શરૂ થતાની સાથે જુગારી પ્રવૃત્તિઓ વધી ગઈ છે. એ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સર્વે, ઘણા બધા એવા તારણો બહાર આવ્યા છે, આપની પહેલી પ્રતિક્રિયા. શ્રાવણ મહિનો એટલે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે જુગારનો મહિનો, પણ શ્રાવણ મહિનો એટલે તે તો ભક્તિ ભાવનો મહિનો છે, કુદરતને ઈશ્વરને યાદ કરવાનો સમય એટલે શ્રાવણ મહિનો. પણ એક આ જ સમય એવો છે કે જેની અંદર સૌથી વધારે મેલ હોય કે ફિમેલ એ પત્તાની રૂહે, અને ખાસ કરીને જયારે આઈપીએલ શરૂ થતું હોય છે ત્યારે, અને શ્રાવણ મહિનાની અંદર પત્તા રમવાનો, અને એ ત્યાં સુધી બધી બાબતો દાવ પર લગાડવાની વસ્તુ જોવા મળતી હોય છે કે આપણને કલ્પના પણ ના આવે. પોતાના પૈસા, પોતાનું ઘર, પોતાની પત્નીના ઘરેણા, પોતાના બાળકોના પૈસા, કે જે કાંઈ પણ બાબતો એ બસ એક દાવ પર લગાડવાની વાત એ લોકોની અંદર જોવા મળતી હોય છે. જેમ કહેવાય ને કે હાર્યો જુગારી બમણું રમતો હોય છે, એમ જે પૈસા એ જુગારમાં હારેલા છે એ જ પૈસા એ પાછા જુગારથી ભેગા કરી શકશે એવી દ્રઢ માન્યતા એ લોકોના મનની અંદર ઘર કરી ગયેલી હોય છે. અને જેને DSM-5 એટલે કે ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર, કે જેની અંદર માનસિક રોગો નું આખું વર્ગીકરણ જે આવે છે DSM-5 ની અંદર, એક કમ્પલ્સિવ ગેમ્બલિંગ ડિસઓર્ડર એક આખી એક શ્રેણી આપેલી છે, કે જેની અંદર આવા વ્યક્તિઓ જે છે કે જે જુગારી છે, જેને ગેમ્બલિંગ ના કરે ત્યાં સુધી એ લોકોને ઊંઘ નથી આવતી હોતી, એના સિમ્પટમ્સ આપેલા છે, એના એક લક્ષણો આપેલા છે,
કે જે બાબત એ જુગારથી હારેલા છે એ જ બાબત એ ફરી પાછી જુગારથી ભેગી કરવા પણ માગે છે. એક કિસ્સો એ હું અત્યારે જે અત્યારે આપણા દર્શક મિત્રો હશે એની પાસે વર્ણવવા માંગુ છું. એક ધનાઢ્ય ફેમિલી કપલ અને એના સાસુ અને સસરા ચાર લોકોનું એક સુખી પરિવાર, એક નામાંકિત પરિવાર જે એ ઘરની મેઇન વ્યક્તિ હતી એ ટોટલી ગેમ્બલિંગ ના રવાડે ચડી ગયેલી અને ત્યાં સુધી કે એના ઘર, એનો બંગલો, એનો વ્યવસાય એ બધું જ આ ગેમ્બલિંગ ની અંદર હારી ગયેલા. અને વિધાયક રીતે આગળ ન લઈ જતા, એક જે ફાઇનાન્શિયલ સાઉન્ડ તમે થયેલા છો તો એ જે સાઉન્ડ છે એને પોઝિટિવલી વધારે સાઉન્ડ કરવાનો પ્રયત્ન કરવો, નહીં કે ગેમ્બલિંગ કે જુગાર રમી અને આ બધી બાબતોની તરફ આગળ વધી જવું. જે રીતે માણસને દારૂ ની લત લાગી જાય છે, જે રીતે માણસને એક મેડિસિન નો મેનિયા થઈ જતો હોય છે, જે રીતે ડ્રગ્સ ની લત લાગી ગઈ હોય છે, એ જ રીતે આ જુગાર પણ દિવસે ને દિવસે ને ધીરે ધીરે જેમ ઉધય એક લાકડાને કોરી ખાતું હોય છે, એવી જ રીતે આ જુગાર પણ ધીરે ધીરે માણસને ક્યાંક ને ક્યાંક આર્થિક અને સામાજિક અને માનસિક રીતે કોરી ખાવામાં કોઈ બાકી રાખતું નથી. જી મીનાબેન, આપની પાસે આવવા માંગીશ. કદાચ પહેલેથી જ એક બાળકને શીખવવામાં આવતું હશે કે આ તમામ વસ્તુ એ ખરાબ છે, જુગાર રમવું એ ખરાબ છે, જુગારથી જે વ્યક્તિ પૈસા મેળવે છે એને પણ આપણા ત્યાં ખરાબ ગણવામાં આવતા હોય છે. બધી વાસ્તવિકતા જાણવા છતાં પણ એવી કઈ વૃત્તિ કે માણસ જુગાર તરફ પ્રેરાતો હોય છે એ વખતની એની માનસિકતા શું રહેતી હોય છે મીનાબેન? આ જુગારની જે લત છે એનો સૌથી મોટું જો આપણે યાદ કરીએ મહાભારત, આ મહાભારત થયું તું આ જ જુગારના કારણે જ થયું તું. અને એમાં આપણે જોયું કે જેમાં પત્નીને પણ દાવ પર લગાવી દીધી હતી. તો આ એક માનસિક વ્યસન છે, જેમ શારીરિક વ્યસન હોય ને કે એક શરાબનું વ્યસન થઈ જાય એટલે તમારે એ વ્યસન ઉપર તમારે પીધા પછી ચોરીથી એના એને મેળવો અથવા તો એના માટે થઈને ક્રાઇમ પણ કરી નાખો, ઘરમાં મારકૂટ કરી નાખો અને એ રીતના તમારું જે વ્યસન માટે તમે જે રીતે તલપાપડ થઈ જાઓ એ રીતે આ જે વ્યસન જે છે ને માનસિક વ્યસન છે. અને આમાં આ એકવાર લતે પછી એ વ્યક્તિને આમાં એક વસ્તુ એ છે કે આજે જે લોકો જુગાર ના લતે જે ચડી ગયા હોય છે એમાં કયા કયા વર્ગના લોકો ચડે છે એ હું ખાસ કહું છું. ખાસ કરીને પાછળની જે માનસિકતા હોય છે એ બાબત મારે ખાસ જણાવવી જરૂરી લાગે છે. પહેલી વસ્તુ એ કે એક તો વ્યક્તિ નાસીપાસ થયો હોય છે, ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ જ ખરાબ હોય છે, તો એને સરખી કરવા માટે એને એમ થાય છે કે શોર્ટકટમાં તો મને આ જુગારથી રમીને કદાચ હું મોટો પૈસા વાળો થઈ જઈશ અને મારી સમસ્યાઓનું હું સોલ્યુશન આ રીતે લાવીશ, તો એ જુગારના લતે ચડી જતો હોય છે. અને પછી એના એના માટે થઈને ક્યાંકથી ને ક્યાંકથી પૈસા એરેન્જ કરે છે અને એ પૈસાથી એ પછી જુગાર રમવાનું ચાલુ રાખે છે. એ પછી એ બરબાદ થતો જ જાય છે. બીજી વસ્તુ કે જે ધનાઢ્ય છે, જે લોકો પૈસા જેની પાસે અતિરેકમાં છે એ લોકોને એમ થાય છે કે હવે શોખથી રમીએ છીએ. ક્યાંક ને ક્યાંક આ શ્રાવણ મહિનાનું કે એનું બહાના હેઠળ એ લોકો ક્યાંક ને ક્યાંક જન્માષ્ટમી છે આવા કોઈ તહેવારના બહાના નીચે એ લોકો ક્યાંક ને ક્યાંક રમવા બેસી જતા હોય છે કે જેને કોઈ બીજી કોઈ ટેન્શન જ નથી, કોઈ આર્થિક કોઈ તકલીફ નથી, પૈસા છે, આપણે શોખથી ગ્રુપ મળ્યું અને આપણે રમવું છે અને એ રમવું જ છે, એનો શોખ થઈ ગયો છે. ત્રીજી વસ્તુ એ છે કે પૈસાને જુગાર રમવા માટે પ્રોત્સાહિત કરતો હોય છે. એ રીતે આ રીતે મોટા આઈપીએલ ને એ બધા જે રીતે જુગાર રમાય છે તો એ રીતે રમાતો હોય છે. તો ધ્વનિ મેઇન વસ્તુ એ છે કે આ જે છે ને એ માનસિક એક બીમારી થઈ જાય છે પછી એક લેવલે, કે માણસ જરૂરિયાતથી રમે કે શોખથી રમે કે પૈસાને પૈસા મેળવવા માટે રમે તો એનો એક એવો ઈગો પણ થઈ જતો હોય છે કે મેં આટલા ગુમાવ્યા છે તો હું આટલા આ વ્યક્તિને હરાવવા માટે ને કે આ રીતે મારે જુગાર રમવું જ છે. અને એ રમવા માટે એની પત્નીને પણ વેચી નાખે છે. આપણે 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 જે મહાભારતમાં કિસ્સો જોયો તો પત્નીનો પણ દાવ પર લગાવી દેવું
બધું જ દાવ પર લગાવી દે છે, એટલે એમાં કોઈ એ લોકો એનું એનું માનસિક સંતુલન રહેતું જ નથી. જ્યારે એ રમવા બેસતું હોય છે ત્યારે એને એમ જ થાય છે કે હું આ ગેમ જીતી જ જઈશ, અને એના એ એ જ વિચાર પર એ વારંવાર એ રમવા બેસી જતો હોય છે અને એ કોઈનું સાંભળતો. તો આ જુગારની લત જે છે એક માનસિક બીમારી જ કહી શકાય. અને બિલકુલ ડોક્ટર ધારા, ખાસ કરી અને આ બધાની વચ્ચે એક સર્વેમાં ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે જુગારની લતવાળા 70% લોકો આત્મહત્યાનો પ્રયાસ કરે છે, એટલે આત્મહત્યા પાછળનું આ એક કારણ પણ આપણે એને ગણી શકીએ છીએ અને ઘણી બધી વખત આપણે જોતા પણ હોઈએ છીએ. ખાસ કરી અને આવા કેટલા લોકો સાથે સર્વે દરમિયાન આપનો સંપર્ક થયો અને તેઓની માનસિકતા કેવી જોવા મળી? હતો એ ફેસ ટુ ફેસ લોકોનો સંપર્ક કરીને અને ટેલિફોનિક માહિતી જે છે મેળવવામાં આવી હતી, સાથે સાથે એક લાઇબ્રેરી રિસર્ચ જેને પુસ્તકાલય સંશોધન કહેવામાં આવે છે, લાઇબ્રેરી રિસર્ચ પણ અહીંયા કરવામાં આવેલું હતું. તો ઓલમોસ્ટ 15-20 લોકો કે જે ડાયરેક્ટ અમારા કોન્ટેક્ટમાં આવેલા હતા, એ 15-20 લોકોની અંદર 13 લોકો એવા હતા કે જેને ક્યાંક ને ક્યાંક સ્યુસાઇડલ ટેન્ડન્સી જે છે એની અંદર જોવા મળેલી હતી. બીજું એવું પણ એક મેન્ટાલિટી એક ભાઈની, હવે બહુ વર્ષો પછી એમાં કેવું થાય છે કે ઘણી વખત કાગનું બેસવું ને ડાળનું પડવું, એક ભાઈ જે છે એ સતત છેલ્લા 7 વર્ષથી ગેમ્બલિંગ કરતા હતા, 7 વર્ષથી તેઓ જુગાર રમતા હતા, અને જુગાર રમતા રમતા ઘણા બધા ચડ ઉતર એની લાઈફમાં આવ્યા, ત્યાં સુધી કે અત્યાર સુધી પોતાની સ્ટેબિલિટી રહેતી હતી, એક સરસ મજાનો ફ્લેટ બનાવી શક્યા, એક સરસ મજાનું ઘર પોતાનું બનાવી શક્યા, પોતે પોતાની એક 4-વ્હીલર છોડાવી શક્યા. બટ સડનલી એમના ઘરે એક બાળકનો જન્મ થાય છે અને એ બાળકના જન્મ પછી એ ભાઈ જે છે સતત પોતે જુગારમાં હારવાની એને શરૂઆત કરી દીધી. હવે જુગારની હાર અને આ બાળકનો જન્મ એ બંનેને એણે એવી રીતે લીધા કે મારા બાળકનો જન્મ થયો એ પછી જ હું જુગારની અંદર એ હારવાની મારી શરૂઆત થઈ, એટલે મારું બાળક જે છે ને એ જ મારા માટે અનલકી છે, એટલે મારા બાળકના કારણે જ હું જે છે ધીરે ધીરે હારવાનું મારું શરૂ થઈ ગયેલું છે. એટલે જેમ બેને જે રીતે વાત કરી એક પ્રકારની માનસિક વિકાર અને સાથે સાથે એક ધાર્મિક અંધશ્રદ્ધા, ખાસ કરીને મારે બહેનોને કહેવાનું કે મહાભારતની અંદર એક સ્ત્રીને જ દાવ પર જ્યાં લગાવેલી હતી, જ્યાં એક સ્ત્રી પોતે દાવ પર લાગેલી હતી, એ જ સ્ત્રી જ્યારે શ્રાવણ મહિનામાં જુગાર રમતી હોય ને ત્યારે આપણને વિચાર આવે કે જ્યાં સ્ત્રીત્વ એક દાવ પર લાગેલું હતું, જે જુગાર થકી સ્ત્રીત્વ દાવ પર લાગેલું હતું, એ જ સ્ત્રી જ્યારે જુગાર રમવા બેસે ને ન્યૂઝ પેપરની હેડિંગ બને કે આટલી બહેનો જુગારમાં પકડાણી, આટલી સ્ત્રીઓ જુગારમાં પકડાણી, ત્યારે એ સ્ત્રીઓ ઉપર આપણને હસવું પણ આવે ને દયા પણ આવે. એક તરફ આપણે વિમન્સ એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ અને બીજી તરફ જે થકી આપણું સ્ત્રીત્વ જોખમમાં મુકાયેલું હતું એ જ બાબતને આપણે એક આનંદનો અને ઉત્સાહથી આપણે રમતા હોઈએ છીએ. તો લોકોની સાથે જયારે સંપર્ક કરવામાં આવેલો, ઘણી વખત વ્યક્તિ પોતે એક્સેપ્ટ જ નથી કરતી કે હા અમે ગેમ્બલિંગ ડિસઓર્ડર થી પીડાઈએ છીએ, એનું ફેમિલી એને ફોર્સફુલી અહીંયા સુધી લાવે છે, એને ફોર્સફુલી સમજાવવા પડે છે, એને એને રિયાલિટીનું ભાન કરાવવું પડે છે, એટલે ઘણા બધા ફેક્ટર્સ જે છે આ પાછળ જવાબદાર હોય છે. ખાસ કરીને યુવા અવસ્થાથી શરૂ કરીને 40-45 વર્ષની ઉંમર એવી છે કે જે ગેમ્બલિંગ ડિસઓર્ડરની પાછળ એકદમ ગાંડા થઈ ગયા હોય છે, પોતાની પાસે પૈસા હોય કે ના હોય બીજાની પાસેથી લઈ બીજાની પાસેથી ઉછી ઉધારા કરીને પણ આ લોકો જે છે રમવા તરફ પ્રેરાતા હોય છે, અને એટલો માઇન્ડ શાર્પ હોય છે. ઘણી વખત ડિસઓર્ડર જે ધરાવતા હોય એનું માઇન્ડ એ બહુ શાર્પ હોય છે, ગેમ્બલિંગ ડિસઓર્ડર વાળાનું માઇન્ડ ડિસઓર્ડર થી તો એ પીડાય જ છે, પણ એ લોકોની જે શાર્પનેસ હોય છે ગેમની અંદર, એ લોકોની જે શાર્પનેસ હોય છે રમતની અંદર, કે અને એની સામે પણ પાછું એટલી જ શાર્પ વ્યક્તિ બેઠી હોય છે, એટલે બંને શાર્પ વ્યક્તિઓ ભેગી થઈ અને એકબીજાને પછાડવાને એના પ્રયત્ન કરતી હોય છે. શારીરિક વિકાર, સોરી માનસિક વિકારની સાથે સાથે ઉંમર પણ ત્યાં ક્યાંક ને ક્યાંક ભાગ ભજવતો હોય છે. ત્યાર પછી અહીંયા થોડુંક ક્યાંક થોડા ઘણા અંશે પેરેન્ટિંગ પણ જવાબદાર હોય છે. દાખલા તરીકે પેરેન્ટ્સ એવું કહેતા હોય છે કે ગેમ્બલિંગ ના કરવું જોઈએ, જુગાર ના રમવો જોઈએ, પણ એ જયારે શ્રાવણ મહિનો આવે તો એના ફ્રેન્ડ સર્કલને ભેગા બેસાડી અને ઘરમાં એમ કે અમે તો બહુ નાનું નાનું રમતા હોઈએ છીએ, પણ એ નાની નાની રમત ક્યારે મોટું સ્વરૂપ ધારણ કરતી હોય છે. બાળક માત્ર પત્તા જોવે છે, બાળક માત્ર એ જોવે છે કે મોટા લોકો જે કરે છે આપણે કરવાનું હોય છે, એટલે ક્યાંક ઘરમાંથી પણ આ વાતાવરણ જે છે મળી જતું હોય છે. બીજું જે મિત્ર વર્તુળ છે, જે ફ્રેન્ડ સર્કલ છે, ફ્રેન્ડ માંથી પણ આ ગિફ્ટ મળતી હોય છે જુગારની, કે ભાઈ ક્યાં તારા ઘરમાં ક્યાંય ખબર પડવાની છે, આપણે રમીશું હવે, મારા જો મારા
મેં 50 રૂપિયા કર્યા હતા, 50 તમારે 5 હજાર થઈ ગયા, તો તું મને 5 હજાર આપે ને હું 5 લાખ કરીને આપીશ. તો એ પાછળ એક 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 બબ્બે શૂન્ય લગાડવાની લતમાં આગળનું બધું ધીમે ધીમે જે છે એ ભૂલાઈ જતું હોય છે. જી જી બિલકુલ. એટલે આ એક આખી શરૂઆત રહેતી હોય છે એક સામાન્ય વ્યક્તિથી. જ્યારે વ્યક્તિ જુગારી બની જતો હોય છે ત્યાં સુધી એની પાછળ ઘણા બધા કારણો રહેતા હોય છે. મીનાબેન, આપની પાસે આવવા માંગીશ. જે કહી શકાય કે વ્યક્તિ જુગારી બની ગયો છે, પરિવારને ખબર પડી ગઈ છે, ત્યારે ખાસ અહીંયા પરિવારની જવાબદારી શું આવતી હોય છે? કારણ કે ઘણી બધી વખત પરિવાર છુપાવતો હોય છે અથવા તો આંખાડા કાન કરતો હોય છે, ચલાવી લેતો હોય છે. જ્યાં સુધી અહીંયા વ્યક્તિ જુગાર થકી પૈસા લાવે છે ત્યાં સુધી કદાચ પરિવારને વાંધો નથી હોતો. ઘણા પરિવારો એવા પણ હોય છે, પરંતુ જેવું હારવાનું શરૂ કરે છે ત્યારે તે વિરોધ નોંધાવે છે અને ત્યાર પછી કશું જ કાબૂમાં નથી રહેતું. એટલે શરૂઆતથી અહીંયા પરિવારની જવાબદારી કેટલી મહત્વની રહેતી હોય છે? જો ધ્વનિ, પહેલા તો જો શરૂઆતની આપણે વાત કરીએ ને, તો હવે કઈ ટાઈપના પેરેન્ટ્સ છે. પેરેન્ટ્સે પોતાની પોતાની જે બાળકો માટેની જે એનું ઓબ્ઝર્વેશન છે ને, એમાં બહુ જ ફોકસ કરવું પડે કે બાળક જ્યારે ટીન એજ નું થાય, 10 પછી. હું હંમેશા કહેતી હોઉં છું કે ટીન એજ ના બાળકો પર ખાસ કરીને દરેક પેરેન્ટ્સે ઘણી બધી જે સમસ્યાઓ થતી હોય છે એમાં ફોકસ આપવાનું શરૂ કરી દેવું જોઈએ. બહુ જ ટાઈમ કાઢીને, બહુ ક્વોલિટી ટાઈમ કાઢીને બાળકનું ઓબ્ઝર્વેશન બહુ જરૂરી હોય છે. જે જે જેમાં ટિપ્સ હું આપું છું કે ટેબલ ટોક કરવું, ક્વોલિટી ટાઈમ આપવો, આ ઘણા બધા જે છે જેમાં બાળકને તમે સાંભળો અને એને એને એના એને 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 એની એની વાત ઉપર અને એની બોડી લેંગ્વેજ ઉપર સ્ટડી કરો. એનું પોકેટ મની શું છે, એના મિત્રો શું છે, એ ધીમે ધીમે એ ત્યારથી જ શરૂ કરવું પડે કે બાળક આપણું કઈ લાઈન પર જઈ રહ્યું છે. આપણી એબસન્ટમાં બાળક કોની સાથે મળી રહ્યું છે, કઈ કઈ પ્રવૃત્તિ કરી રહ્યું છે, કઈ કઈ જગ્યાએ જાય છે અને ક્યાં ટાઈમ સ્પેન્ડ કરે છે, આ બધી વસ્તુ ઉપર વોચ રાખો. પરંતુ જે ઘરમાં પિતા જ જુગાર રમતા હોય ત્યારે બાળકોનો રોલ શું હોવો જોઈએ? જે ઘરમાં પતિ જુગાર રમતો હોય એની પત્નીનો રોલ શું હોવો જોઈએ? હા ધ્વનિ, હું ત્યાં જ આવું છું. આ વાત આ વાત મારી પૂરી કરી અને હું આપની વાત પર આવું જ છું કે વસ્તુ આજ આ વસ્તુને આપણે અવોઇડ કરવા માટે, નિયંત્રણ કરવા માટે અથવા તો આ વસ્તુમાં પૂર્ણ પરિણામ લાવવા માટે આપણે શરૂઆતમાં ટીન એજ થી બાળકોને આ રીતે કરવા જોઈએ. આ એક એવા પેરેન્ટ્સ ની મેં વાત કરી કે જે પોતાના બાળકોને સીધા રસ્તે અને સારા અને એક સારા જઈ રહ્યા છે, જે લોકો ડ્રિંક પણ લે છે, જે લોકો જુગાર પણ રમે છે અને એ ગ્રુપ બની બનીને બાળકો પર બાળકોને સાઈડમાં કરી એને ટાઈમ પાસ માટે ખૂબ સારા પૈસા આપી અને એ લોકો પોતાની લાઈફ એન્જોય કરવામાં માંગતા હોય એવા પેરેન્ટ્સની હું વાત કરી રહી છું ધ્વની, કે એ પેરેન્ટ્સને જ્યારે આવું કરી રહ્યા છે ત્યારે બાળકોને ને માટે એવી અપેક્ષા રાખવી કે એ બાળકો આ વસ્તુથી પર રહી શકે, તો એ શક્યતા બહુ જ નહીવત છે, બહુ જ નહીવત છે. કારણ કે જે બાળક જોવે છે એ જ કરતું હોય છે. કહીએ, આપણે કહીએ, સલાહ આપીએ, એ કરતું નથી હોતું, પણ આપણે એ જે જોતું હોય, કારણ કે આઈડિયલ તો મા બાપ જ હોય છે. બેઝિકલી એની આંખ ખુલી અને સમજદારી જ્યારે આવે છે ત્યારે એ એના પેરેન્ટ્સ ને જ જોતા હોય છે, અને ઈચ્છો કે ના ઈચ્છો પણ આઈડિયલ પેરેન્ટ્સ જ હોય છે. જો પેરેન્ટ્સ ને માટે આ બધું યુઝ ટુ હોય કે પ્રસંગોપાત દારૂ પીવો, પ્રસંગોપાત જુગાર રમવું, ફ્રેન્ડ સાથે ગમે ત્યારે ગમે તે સમયે જવું, કોઈ નિયમ નિયમ નથી ઘરમાં, તો પછી આ બાળકો માટે બહુ જ નહિવત શક્યતા રહે છે કે જે બાળકો આ વસ્તુનું અનુકરણ ના કરે. તો એના માટે હાજી બિલકુલ. ડૉક્ટર ધારા, ફરી એક વખત આપની પાસે આવવા માંગીશ. અત્યારે હાલ જો આપણે જોઈએ તો ન માત્ર પત્તાનો જુગાર, આઈપીએલનો જુગાર, ઓનલાઈન ઘણા બધા ઘણી બધી એવી ગેમ્સ રહેતી હોય છે કે જે પણ એક રીતે તો જે જુગાર તરીકે જ આપણે તેને ગણી શકીએ છીએ. અને ખાસ તેની જે જાહેરાત આવતી હોય છે કે તમારી પાસે જો આ ટેલેન્ટ છે તો તમે આમાં આ ગેમ રમી શકો છો, તમે તેનાથી પૈસા કમાવી શકો છો, અને સારા સારા સેલિબ્રિટીઝ એડ કરતા હોય છે, તો આ બાબત પર રોક લાવવી એ કેટલું જરૂરી છે? હવે દરેક વ્યક્તિ જે છે એ કોઈ પણ બાબતનો એક્સેપ્શન કઈ રીતે કરશે એની પર્સનાલિટી પર ડિપેન્ડ છે. એક જ એડવર્ટાઇઝમેન્ટ મારી સામે આવે છે, એક જ એડવર્ટાઇઝમેન્ટ તમારી સામે આવે છે, એ જ એડવર્ટાઇઝ બધા લોકોની સામે આવે છે, તો એમાંથી તમે કેટલું શીખો છો,
દાખલા તરીકે આપણા કલ્ચરની અંદર જેને કહેવાય કે ફિલ્મી દુનિયા જે છે અથવા તો જે ટીવીની દુનિયા જે છે એની ઇફેક્ટ એ સૌથી વધારે હોય છે. બીજું જે છે એ મોબાઈલની ઇફેક્ટ, ઇન્ટરનેટની ઇફેક્ટ એ સૌથી વધારે હોય છે. તો આના ઉપર કંટ્રોલ લાવવો એ જરૂરી છે કે દાખલા તરીકે કોઈ એક્સ વાય ઝેડ વ્યક્તિ એ કોઈ બાબતનું અથવા તો એક્સ વાય ઝેડ વ્યક્તિએ કોઈ નેગેટિવ ગેમનું જો કોઈ પ્રમોટ કરતું હોય છે તો એને એને ત્યાં કંટ્રોલ રાખવા અથવા તો એને ત્યાં સ્ટોપ કરવા અથવા તો એને સમજાવવા એ જરૂરી હોય છે. અમુક ગેમ્સ જે છે આવતી હોય છે કે અમુક ગેમ્સની અંદર રમી અને તમે પૈસા જે છે એ ભેગા કરી શકો છો, તો એ ગેમ્સની કેટલી સાઇડ ઇફેક્ટ છે અથવા તો એ ગેમ્સ જે છે એ ગેમ્સની કેટલી આડઅસરો છે, એના કારણે તમારા ઘરને કેટલું નુકસાન થઈ શકશે, આ બાબતોને જો વ્યવસ્થિત લોકો સમક્ષ પહોંચાડવામાં આવે તો આને પણ આપણે અહીંયા અટકાવી શકીએ છીએ. જી ઘણી બધી એવી બાબતો છે કે જેના કારણે આપણે આ તરફ આ પ્રવૃત્તિઓ તરફ જતા વ્યક્તિઓને આપણે અટકાવી શકીએ છીએ. અને ખાસ કરી ડૉક્ટર ધારા, બીજી એક બાબત એ છે કે હજી આપણો સમાજ કદાચ એ નથી સ્વીકારી શક્યો કે ઘણી બધી વખત માનસિક બીમારીનો ભોગ પણ લોકો બને છે, ત્યારે અહીંયા સાયકોલોજિસ્ટ આપણને મદદ કરી શકે છે. હવે વાત જુગારની આવી છે, એ પણ એક બીમારી છે, ત્યારે અહીંયા જુગાર મુક્તિ કેન્દ્રો પણ ઘણા બધા બન્યા છે. કેટલી આશા આપ રાખી રહ્યા છો અને કેટલા લોકોમાં આ એક જાગૃતતા જોવા મળે છે? હવે કાઉન્સેલિંગ અથવા તો કોઈ ભી સાયકોલોજિસ્ટ કે કાઉન્સેલર્સ જે છે એ વ્યક્તિને હેલ્પ કરતા હોય છે, બટ જેમ આપણે 100% કમ્પ્લીટ કરવું હોય તો 50% જે છે કાઉન્સેલર્સ તરફથી આવશે, 50% જો સામેવાળા પેશન્ટ તરફથી આપશે તો આપણે એને 100% જે છે કમ્પ્લીટ કરી શકશું. એટલે કાઉન્સેલર્સ છે કે સાયકોલોજિસ્ટ જે છે જે વે બતાવે છે, જે રસ્તો બતાવે છે પેશન્ટને કે એને આ કોઈ બી ડિસઓર્ડર છે, અહીંયા ખાલી ગેમ્બલિંગ ડિસઓર્ડર નહીં, કોઈ પણ ડિસઓર્ડર્સ છે એમાંથી વિધાઉટ મેડિસિન જ્યારે તમારે બહાર આવવું છે. રિમૂવ કરી શકો છો, બટ માઇન્ડ પર કંટ્રોલ કરવો એ ખૂબ જરૂરી છે. આપણું મન, જે કીધું છે કે મન એ માકડા જેવું હોય છે, પણ આપણા મન ઉપર આપણે કંટ્રોલ રાખવું એ ખૂબ જરૂરી છે. ઘણી વખત આપણે લોકોને એવું સાંભળી કહેતા સાંભળે સાંભળતા હોઈએ છીએ કે મને બહુ ઈચ્છા થાય ત્યારે હું મારા ઉપર કંટ્રોલ નથી રાખી શકતો, કે મારા ગુસ્સા ઉપર હું નિયંત્રણ નથી રાખી શકતો. હવે આપણે આપણા ગુસ્સા ઉપર કે આપણી ઈચ્છા ઉપર ત્યાં જ કંટ્રોલ નથી રાખી શકતા કે જ્યાં આપણું જે સ્ટેજ છે કે સ્ટેપ છે થોડુંક અપ છે. ફોર એક્ઝામ્પલ, હું જે જગ્યાએ જોબ કરું છું ત્યાં હું મારા બોસની સામે કે મારા સિનિયર્સની સામે મારો ગુસ્સો એ હું એક્સપ્રેસ નહીં કરી શકું, મારી નેગેટિવ ફિલિંગ હું ત્યાં નહીં લાવી શકું. વાય? કારણ કે ત્યાંથી મને કોઈક સેલરી મળે છે, ત્યાં મારી જોબ છે. પણ જ્યારે હું મારા ઘરમાં જઈશ તો ઘરની અંદર હું મારો ગુસ્સો એ મારા મમ્મી હશે, મારા પપ્પા હશે, મારો ભાઈ હશે, મારી બેન હશે, હું એના ઉપર ઠાલવી શકીશ. શા માટે? કારણ કે ત્યાં તો આપણે કમ્પલસરી રહેવાનું છે. એટલે આપણે આપણા ફેમિલીની વેલ્યુ કરવી ખૂબ જરૂરી છે. અને જ્યારે કોઈ હસબન્ડ ઇમોશન્સ અને પ્રેક્ટિકલ આ બંને બાબતને સાથે રાખી અને એનેમાંથી બહાર કાઢવી જરૂરી છે. જી જી બિલકુલ. તો દર્શક મિત્રો, જુગાર એ પણ એક બીમારી છે અને જે રીતે અત્યારે હાલ શ્રાવણની શરૂઆત થતાની સાથે જુગારી પ્રવૃત્તિઓ વધી રહી છે, ત્યારે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક મહત્વપૂર્ણ સર્વે કરવામાં આવ્યો છે તેની પર હાલ આપણે ચર્ચા કરી રહ્યા હતા. આ ચર્ચામાં મારી સાથે જોડાયા હતા મીના વ્યાસ પટેલ અને સાથે ડૉક્ટર ધારા દોશી. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.